પહેલો ઓજાદાર, બીજો લોમા ભાગ. લોમ દ્વારા, શરીરના રૂમાડા દ્વારા પણ જીવ છય દિશાની અંદરમાંથી આહારને કેચ કરે છે. તો આવો આહાર પણ સારી જગ્યામાં રહેવાથી સારો મળે છે, ખરાબ જગ્યામાં જવાથી ખરાબ મળે છે. એટલે આપણે ત્યાં આર્ય દેશની અંદરમાં આ લોમાહારને પણ નજરની અંદરમાં રાખીને ડ્રેસીસ એવી રીતે બનાવવામાં આવતા હતા કે માણસ નીચે ખાલી ખુલ્લું ધોતિયું પહેરતો હતો અને ઉપરમાં કોઈ બુશર્ટની વ્યવસ્થા ન હતી. ઉપર આપણે ત્યાં ખાલી પુરુષો ખેસ નાખતા અને સ્ત્રીઓને માત્ર લાજ ડંકાર એવા પ્રકારના ખુલ્લા વસ્ત્રો હતા. કેમ? તો કે જીવને, શરીરને, રૂવાડાને લોમ દ્વારા આહાર લેવા માટેનું પ્રોગ્રેસ થવો જોઈએ. લોમ દ્વારા એ આહાર લઈ શકે માટે જગ્યાઓ ખુલ્લી હોવી જોઈએ. એટલે આપણા કપડાઓ ખુલ્લા. પૂર્વ દેશની અંદરમાં અંગ્રેજો જ્યાં સુધી અહીંયા આવ્યા નહોતા ત્યાં સુધી આપણે ત્યાં પેન્ટ આવ્યું ન હતું. અંગ્રેજો આપણને આપીને ગયેલા પહેલા નંબરની ભેટ છે પેન્ટ, ફૂલ પેન્ટ. બીજા નંબરની ભેટ છે લિમિટેડ કંપની. આપણે ત્યાં લિમિટેડ કંપનીઓ ન હતી. આપણે ત્યાં ફૂલ પેન્ટ ન હતા. આપણે ધોતિયાવાળા માણસો હતા, ધોતિયા જ પહેરતા હતા. એ ધોતિયા ગયા, આપણે ત્યાં ખુલ્લા કપડા રાખવાનો રિવાજ હતો. ખુલ્લા પહેરો, અમને દિશામાંથી લોમનો આહાર મળે છે, તમારી તંદુરસ્તી પર અસર થાય છે. સ્કિન ટાઈટ કપડાઓ શરૂ થાય, બાયો સ્કિન ટાઈટ પહેરવા માંડ્યા, પેલો સ્કિન ટાઈટ પહેરવા માંડ્યા. લોમ દ્વારા જે આહારનો અપલાય હતો બિલકુલ ક્લોઝ થયો. તમારા શરીરમાં લોમ દ્વારા આહાર જતો નથી. સૂર્યના કિરણો જે ચામડીની અંદરમાં સ્પર્શે છે એમાં સૂર્યના કિરણમાંથી પણ કેલ્શિયમ મળે છે, એની અંદરમાંથી પણ મેગ્નેશિયમ મળે છે, એમાં સૂર્યના કિરણમાંથી પણ ફોસ્ફરસ મળે છે, કાર્બન હાઇડ્રેટના સૂર્યના કિરણની અંદરમાંથી મળે છે, વિટામિન ડી, એ તો સૂર્યના કિરણોમાં ચિકાવા ભરેલું છે. આવા વિટામિન ડી વગેરે જે માણસને મળતા નથી, શા માટે વિટામિનની ગોળીઓ ખાવી પડે છે? આવડું મોટું સર્ચ લાઇટ આકાશની અંદરમાં રોજ કુદરત આટલા મોટા સૂરજને મોકલે છે, એમાંથી બધા જ વિટામિન, એમાંથી બધા જ મિનરલ્સ ને પ્રોટીન્સ બધું જ સૂર્ય સપ્લાય કરે છે, પણ માણસે શરીરને એવી રીતે કવર કરી નાખ્યું છે. એવા સ્કિન ટાઈટ કપડાઓ તમે પહેર્યા છે, તમારી તો હું શું વાત કરું, તમને તો એટલી બી ખબર નથી. તમે તો આવી મૂર્ખામીઓ કરો છો, પણ તમારા ત્યાં જન્મેલા અવડાવડા નાના નાના બાબલા એને પણ તમે જયારે જીન્સ પહેરાવો છો, એની ચામડી હજુ તો ગુલાબ કરતા પણ કોમળ ચામડી છે, અને એમાં બાબલાને બેબલીઓને તમે જીન્સ ચડાવી દો છો, જે ખાસડા જેવા જાડા લટ કપડાઓ છે એ પણ તમે ભૂલતા નથી અને પણ તમે છોડતા નથી. બાળકોને આવા કપડા નહીં પહેરાવા જોઈએ, તમારા લોકોએ આવા જીન્સ નહીં ચડાવવા જોઈએ, અને સ્કિન ટાઈટ કપડા તો ક્યારેય પણ પહેરવા નહીં જોઈએ. કેટલાક આવીને ઉભા રહે એવા ટાઈટ પહેરીને આવ્યા પણ પછી મારી આગળ આવીને આરોજ ઉભા ઉભા વાત કરે. હું એને કહું કે બેસો ને, પણ પેલો કઈ ના સાહેબ, એ તો બેસને વાત કરે. ત્રીજા નંબરનો આપણે જે લઈએ છીએ તે કમલા હાર.